ભારત અને હું આજે આવ્યો છું જૂનાગઢ, અને જૂનાગઢનું આજે ઉપરકોટ ઉપરકોટ બાજુ આવ્યો છું. ઉપરકોટને આજે આપણે આ વ્લોગની અંદર એડ કરીશું. ઉપરકોટ જોઉં તો આ છે ટિકિટ બારી. તમે તો નહીં જોયું હોય. અમને ટિકિટ લઈ લીધી છે અને આ આપ્યું છે. જે જૂનાગઢ જિલ્લાના હોય ને એને ટિકિટ છે 50 રૂપિયા, 100 રૂપિયા ડિપોઝિટ. તો આ ટિકિટ લઈ લીધી છે, તો આ ટિકિટ લઈ લીધી છે અને અંદર જઈએ છે હવે. અને જો બધા મહેમાનો પણ આવતા હોય છે. કેમ છો? તમને કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. છો? અમે જૂનાગઢના જ છીએ. ઉનાથી. ઉનાથી. 50 રૂપિયામાં. હા. કોણ હે લોક? કહા સે આતે હે? ચાલો તો લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરજો. થેન્ક યુ. ચેનલનું નામ નિલેશ હોડાલ વ્લોગ. નિલેશ હોડાલ વ્લોગ. ફરવાના સ્થળ લખેલા છે, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ફાઈનલી ટિકિટ અંદર દેખાડી લીધી છે. અને આ ગેટ છે મેઇન મોટો, અને આ છે ભાઈ વાવ, લશ્કરી વાવ. તો જો આવી કોતરણી છે અંદરથી, વાહ ભાઈ વાહ. અને જો વાવ છે અત્યારે, અને અત્યારે અંધારું પડે છે. તો ફાઈનલી વાવ જોવા માટે આવી ગયા છે, લશ્કરી વાવ. તો ભાઈ વાવ આવી ઊંડી છે ભાઈ, આપણે મોબાઈલનું ધ્યાન રાખવું પડશે. જો આવી છે ભાઈ, પાણી તમને દેખાતું હશે. તો ફાઈનલી તમે વાવ જોઈ, એ બહુ ઊંડી હતી, અને મોબાઈલનું ખૂબ ધ્યાન રાખવું પડે, એટલા માટે આપણે દૂરથી. અને પબ્લિક પણ આવી છે, અને ગાડી લઈને પણ આવવાની છૂટ છે ભાઈ. જો જાય, અને આ તોરણ છે જૂના જમાનાનું. અને મિત્રો પણ જો આવ્યા છે બહારથી, હવે એન્ટ્રી મેળવીએ છીએ. ભાવ જોઉં કેટલું મસ્ત લાગે છે. તો જો આ બધી લખેલું છે ભાવ, તો જો ઇલેક્ટ્રિક ગાડી પણ ચાલે છે. વાવ. તો આ જૂના દરવાજા છે જોઉં. તો આ બધી વસ્તુ છે ને, આમાંથી રિપેરિંગ કર્યું ત્યારે આ બધી વસ્તુ મળી છે. અને વરસાદ હવે ચાલુ થઈ ગયો છે. જોઉં છે ને, મળશે ઉપહાર જમવાનું. સાયકલ લીધી છે. કેવી કેવી મજા આવી સાયકલ ફેરવીને. અને આનું ભાડું કઈ છે? 50 રૂપિયા. અને સમય? ઓકે. તો મારે લેવી છે ભાઈ, 100 રૂપિયા ડિપોઝિટ. ઓકે. તો હવે મને મન થઈ ગયું છે સાયકલ લેવાનું, તો હું એ લઈ લઉં. તો ફાઇનલી આપણી આ સાયકલ લઈ લીધી છે. ગેરવાળી સાયકલ છે. 100 રૂપિયા આનો ચાર્જ છે, અને 100 રૂપિયા ડિપોઝિટ છે, એટલે 200 રૂપિયા પે કર્યા છે. 100 રૂપિયા જ્યારે જમા કરશું ત્યારે આપણને આપી લેશે. તો ચાલો હવે આ સાયકલની મજા લઈએ. બહુ મજા આવે છે સાયકલ ફેરવવાની. જ્યારે પણ ઉપરકોટ આવો ત્યારે આવી સાયકલનો લાભ લેજો. અને આ રસ્તો સ્પેશિયલ આ બનાવેલો જ છે. તમે જો આ રસ્તો સ્પેશિયલ સાયકલ વાળા માટે જ બનાવેલો છે. અને આપણી મજા કરી. આવી રહી છે. અને આવી રીતનો સાયકલનો રસ્તો અલગથી છે જે બનાવવામાં આવ્યો છે, અને ખૂબ મજા આવે છે. તો એક વખત ઉપરકોટ આવો છો તો સાયકલની મોજ માણજો, બહુ મજા આવશે. ત્યારે પણ ટોપ છે, અને જોઉં લોકેશન જે કેવો આવે છે. તો આ કોઠો બનાવવામાં આવ્યો છે, તમે ફોટો પાડીને વાંચી લેજો. તો આની નીચે ટોપ મૂકેલી છે, એ ટોપ મેં તમને દેખાડી છે. પાછા આપણે સાયકલ પાછું આગળના રસ્તે જઈએ છે. અને આ આખું જૂનાગઢ શહેર છે અહીંયા જોઉં. અને આ જૂનાગઢ શહેર છે આખું, અને આ ગિરનાર છે આખું. જોઉં તોપમાં આવી ગયા છે હવે, મારે તોપ જોવા. અને આ બધી તોપ છે. તો આ તોપ છે, આ મોટી તોપ છે, અને એનીથી એક મિનિટ, મારાથી મોટી તોપ અહીંયા કઈ છે? શહેર છે અને
આપણે ભારતનો રાષ્ટ્ર ધ્વજ પણ અહીંયાથી દેખાય છે. વાવ, જોઉં બધું છે, જોઉં. તો હવે ઢોળો ઉતરીએ છે અને બ્રેક રાખવી પડે, બાકી તમે જાઓ ડાયરેક્ટ. આ બોર્ડ ગુફા છે આની અંદર, અને મેં ઓલરેડી એક વ્લોગની અંદર આવેલું જ છે, એટલે અમે અહીંયા નથી જતા ત્યાંને. અને અત્યારે મોનસૂનની સિઝન છે એટલે તમે ધ્યાન રાખવાનું કહે છે. અને આ છે અડીકડી વાવ, તમને નજીકથી બતાવું. અત્યારે છે ને ચોમાસું ઋણની ઋતુ છે એટલા માટે બંધ છે, લગભગ શરૂ હોય એટલા માટે. જો આવું છે વાવ, અને જો આવું કંઈક લોકેશન આવે છે આ બાજુથી, અને આ અડીકડી વાવ છે વાંથી જો આપણે આવ્યા હતા, અને આ તોપ છે, અને આ ગિરનવર છે ભાઈ, અને અહીંયા પાણી છે ભાઈ આમાં અંદર. તો આ છે અડીકડી વાવ. તો આપણે અડીકડી વાવ જોઈ, અને આ પાછળ ગિરનાર છે. હવે આપણે આગળ જઈ રહ્યા છે. અમારું ગિરનાર, તમે જ્યારે જુનાગઢ આવો છો ત્યારે ગિરનારની મુલાકાત લેજો લેજો. તો જો આવું લોકેશન આવે છે, અમે સાયકલ છે એટલે અમે ત્યાં નહીં જઈ શકીએ, પછી જશું. અરે હવે આ બાજુ જવાનું છે, આવી રીતનું બનાવ્યું છે ભાઈ. અહીંયા ચાય પણ મળી જાય, જોઉં. આખું કેન્ટીન ઊભું કરી દીધું છે. વાવ, બેસવાની વ્યવસ્થા છે, આવું છે બધી. અને આગળ વધી રહ્યો છું હું, બેસવાની આ વ્યવસ્થા. વાવ, આ બાજુ જઈએ છે. જ્યારે લાઈટ જાય ને લાઈટ, ત્યારે આમાંથી પાવર લે છે કોઈને કે તાની. તો નવઢળ કૂવો છે, સ્લીપ તમે ફોટો પાડી લેજો. આ છે આખું નવઢળ કૂવો છે આ. તો આ છે ને બંધ છે અત્યારે, કેમ કે ચોમાસું છે ને એટલે અમુક જગ્યા ઉપર જવા ઉપર પ્રતિબંધ છે. અને આપણે આ સાયકલ અહીંયા મૂકી છે, હવે આપણે જશું. તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ આ બાજુ, અને જોઈએ હવે આ બાજુ. યો, આ સાયકલ અત્યારે જોઉં, હવે આગળ વધે છે. તો આ અનાજ ભંડાર છે. તો આ છે ને અનાજ ભંડાર છે, અને જ્યારે રા નવઘણનું ને યુદ્ધ થયું હતું 12 વર્ષ સુધી, ત્યારે આમાં અનાજ રાખવામાં આવ્યું હતું. તો અહીંયા લખેલું છે તામે તુરે તામે તું, યાદ છે? હાલો જોઈ લ્યો. જો તામે તુરે તામે તું, ઘી ગોળ ખાતું તું, દરિયે નાવા જાતું તું, અસમ થરિયામાં ખસ. જો તમે હજુ પણ યાદ છે તો 10 માર્ક્સ મેળવીને ખુશીમાં બેલ વગાડો. તો આપણે વગાડીએ છીએ બેલ. કોણ હે લોક, કહાં સે આતે હે? જો તમે બાળપણમાં આવી રમત રમી લે હોય કે તામે તું રે તામે તું ઘી ગોળ ખાતું તું, તો આ એના માટેનું છે. આ ગેમ છે, બાકી કેમ છે બાકી. જો પૂરો સમય છે ને 1 કલાકનો પૂરો થઈ ગયો છે, અને આપણી આ સાયકલ હવે પાછી પરત આપી દઈએ છીએ. અહીંયાથી તમને સાયકલ મળશે, અને અને આનો રેન્ટ છે ને 180 છે. આપણે આ કેટલા સુધી આ પહોંચાડે આપણે? જ્યારે પણ જુનાગઢ આવો છો, ઉપરકોટની મુલાકાત લેવો છો, ત્યારે આનો લાભ લેજો. એવું છે, માથી જ આપણે ટિકિટ બારી લઈએ છીએ. ટિકિટ બારી છે જે એન્ટ્રી ટિકિટ, ન્યાથી જ લેવાનું. પર પર્સન 177 છે. 177, ઓકે ઓકે. નાસ્તો કરવો છે કેમ કે 2:30 વાગી ગયા છે, અને સાયકલ ઉપર મજા આવી ગઈ. 1 કલાક ખબર જ ના પડી કે 1 કલાક ક્યાં વહી ગઈ. એ પાઉંભાજીનો ઓર્ડર આપ્યો છે, અને 140 રૂપિયા અહીંયા લીધા છે. તો અહીંયા જમવાની ને વ્યવસ્થા છે, તમને અહીંયા મળી જાય છે. તો ચાલો હવે પાઉંભાજી આવશે ત્યારે હું બાંધીશ. અહીંયા છે ને કોણ છે, દાબેરી છે અને સમોસું છે. ભાજી રેડી થઈ ગઈ છે. આ છે આપણી પાઉંભાજી, નહીં દેખાતી હોય જોવું. તો અત્યારે પહેલાં જમી લેવું, પછી મળું તમને. હોય મોર છે ભાઈ, અને લોકડાઉનમાં આપણા મોર બોલ્યા હતા. મોર, આમાં 2 મોર છે. વાવ,
અને મોર છે ને ભાઈ ખીલ્યું છે, વાવ. કલા ખીલેલી હતી, બહુ મસ્ત હતી. અને હવે આપણે જઈએ છીએ રાણીનો મહેલ જોવા. તો અહીંયા પે અહીંયાથી ગાઈડ ચાલુ છે, ગાઈડ કરે છે. વાવ, તો તમને ગાઈડ પણ અહીંયા મળી જાય છે તમે બહારથી આવો છો તો. અને આ છે ને જૂની સિરી હતી, જો પહેલાં રિનોવેશન નહોતું થયું તો એનું અહીંયાથી જવાનું હતું. ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ આ બાજુથી. કેમ છો, ક્યાંથી આવો છો? કેશોદથી. વાહ ભાઈ વાહ, અમે માંગરોળથી. તો હવે આપણે જઈએ છીએ રાણીનો મહેલ જોવા. તો આ ભાઈ આપણને મર્યા હતા, આપણે એન્ટ્રી લીધી ત્યારે. કેમ છો, તમે ગાઈડનું કામ કરો છો? ઓકે, તો બહારથી જે પણ આવતા હોય તો એને ગાઈડની જરૂર હોય તો ભાઈનો સંપર્ક કરજો. ચાલો, તો ફાઇનલી આવી ગયા છે, હવે આપણે જોવા જોઈએ છે રાણીનો મહેલ. ચાલો લેટ્સ ગો. મહેલ તમે તો નહીં જોયો હોય. વાવ, મહાત્મા બુદ્ધ. તો આમાં બધી વસ્તુઓ રાખવામાં આવી છે. આ સમારકામ થયું હતું ત્યારે આ બધી વસ્તુ મળી હતી. તો હવે ઉપરના માળે આવી ગયા છે. ઓકે, તો અહીંયા છે બધી. આવું ગાઈડ સમજાવે છે કઈ રીતનું આ બધી થયું હતું. તો જોઉં આવું છે બધી ફોટા પડાવવામાં મશગુલ છે. આપણે તો પેલો જે આ દરવાજો હતો અહીંયાથી આપણે જોતા જ્યારે જૂનું હતું ને ત્યારે ઘંટરી છે, આમ કરું ને આમ આમ ઘંટરી દરવાજો. તો આ બધી રિનોવેશન થયા પછીનું છે બધી. આ રિનોવેશન થયા પછીનું છે. આ બધી રિનોવેશન થયા પછીનું છે ભાઈ. આ બધી રિનોવેશનનું છે ભાઈ. અને આ બધી વસ્તુ મળી છે આની અંદરથી. આ રિનોવેશન પછીનું છે. અડી કડી વાવ વાવ વાવ, આ જો અડી કડી વાવ આવું છે બધી. આ છે આ રાનકી વાવ છે, રાણી વાવ, રાણી વાવ અત્યારે જે આપણે છે ને એ છે. આ જરૂખો રાણીનો છે ભાઈ. તો આ લેઝર શો છે અત્યારે બંધ છે. પહોંચી ગયા છે ધક્કાબારી. તો આ છે ધક્કાબારી. બારી એ વસ્તુ છે કે જે પહેલાંના સમયમાં રાજા મહારાજાના સમયમાં જે ગુનેગાર ગુનો કરતા એને અહીંયાથી ઉભારીને ધક્કો મારી દેવામાં આવતા. એટલે એ ગયા. તો આ જ છે ધક્કાબારી. અને અહીંયાથી ગિરનાર પણ દેખાય છે. જો અહીંયાથી જૂનાગઢ શહેર આવી રીતનું દેખાય છે. તો જો આવું શહેર છે ભાઈ અમારું. તો હવે જોઈએ આ ટાવરની અંદર. તો 1906 આ બનાવવામાં આવ્યું હતું. જોઈએ હવે અંદર. ફાઇનલી આવું છે સ્ટ્રક્ચર. અને આવા 3 માળ છે એટલે ડાયરેક્ટ આપણે જોઈએ. હવે આવી રીતનું છે ભાઈ. એટલે હવે જોઈએ. બાપા તમને કેવું લાગ્યું આ ઉપરકોટ આખું? હમ, 70 વર્ષની ઉંમર છે. ઓહો વાહ બાપા વાહ. હાલો, તો આ લેક છે. અને પહેલાંના સમયમાં જૂનાગઢને આ પાણી પૂરું પાડતા હતા આ લેકની અંદરથી. છે ને કુદરત દ્રશ્ય બનાવવાનું આવતું હતું ને ત્યારે આપણે શું બનાવતા હતા? એક આમ પર્વત, એક આમ પર્વત અને એક આમ. તો આ કુદરતી દ્રશ્ય ખાલી જોઉં. 20મી સદીનું છે જ્યારે ટ્રેન નવું થયું હતું. તો આ એક ટોપ છે જે અહીંયા રાખવામાં આવી છે, કડાનલ ટોપ. યાર, આ ટોપ ડ્યુટી લઈ આવવામાં આવી હતી. મસી નાખું છે, પાણી શુદ્ધ થાય આનાથી. અને નવા બી સમયનું છે આ. તો અહીંયા બાળકોના હિંચકા હોય છે જોઉં. તો ફાઇનલી એટલું હવે નીચે જઈએ છે. તો ફાઇનલી હવે બાય કહેવાનો વારો આવી ગયો છે. એની અંદર બહુ મજા આવી અને 3 કલાક અમે ફર્યા હશે, 3 કલાક અમે ફર્યા હશે મોજ આવી ગઈ. અને
હજી પણ જવાનું મન નથી થતું. તો ફાઇનલી બહાર નીકળી ગયા અને હવે ટૂંક સમયમાં અમે નીકળીએ છીએ, નીકળી ગયા અને વ્લોગને એન્ડ કરીએ છીએ. ફરી મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય.